गुड मॉर्निंग क्लास। आज आप शीखीशू डिग्रीज ऑफ कम्पेरिजन, एट्ले कि आप तुलना करनी। आप तुलना करे कि एक व्यक्ति लांबो है, एक व्यक्ति टूको है, लांबो टूको, जाडो है, पतलो है, काड़ो है, धोड़ो है, एट अपने कोईपण वस्तु का व्यक्ति की तुलना करिए तरह शूँ कहवा कम्पेरिजन करे। हमें कम्पेरिजन त्रण प्रकार की थी शक है, पॉजिटिव डिग्री, कम्पेरेटिव डिग्री और सुपरलेटिव डिग्री। हवे आपणे आगळ જોઈશું। तमने आ चित्र देखात हशे, नंबर वन, नंबर टू अने नंबर थ्री। हवे सौथी मोटू बॉक्स केवुं छे? वन, बराबर। एना करता थोड़ुंक नानुं कयुं छे? थ्री। अने सौथी नानुं कयुं छे? टू। ओके, देखाय छे ने चित्रमां? चलो, હવે પોઝિટિવ ડિગ્રી ક્યારે આપણે વાપરીશું? જ્યારે બે વ્યક્તિ કાં તો બે વસ્તુ સરખા હશે, જેમ કે બે છોકરા હોય, એ બેની હાઇટ સેમ હોય, અને ત્યારે સરખામણી કરવી હોય આપણે, તો શું કઈ ડિગ્રી વાપરીશું આપણે? પોઝિટિવ। અને એમાં જે તમારો એક્ઝેક્ટિવ આવશે એનું મૂળરૂપ આવશે, જેમ કે બ્લેક, તો વચ્ચે શું આવે? બ્લેકનું બ્લેક જ રહેશે। થીન, થીન એટલે પતલું, પતલું એટલે બે સરખા છે, બે પતલા છે, સરખા જ છે, તો થીનનું થીન જ આવશે આ રીતે। હવે कम्पेरेटिव डिग्री क्यारे वापरीशु आपणे? ज्यारे बे वस्तु, जेम के अहीं आपणे खाली बे ज बॉक्स लईए, बराबर। ओके, आ बॉक्स मोटू छे ने आ नानू छे, सरखा छे बे, सरखा होय तो आपणे कई डिग्री वापरीशुं? पॉजिटिव। आ सरखा छे नहीं, आ मोटू छे ने आ नानू छे, तो अहींया कई डिग्री आवशे? कम्पेरेटिव डिग्री आवशे। जेम के एक मोटू छे ने एक नानू छे, तो आ छे फर्स्ट बॉक्स, आ छे सेकंड बॉक्स। तो कई रीते वाक्य आवशे? फर्स्ट बॉक्स इज बिगर धेन सेकंड बॉक्स। अहीं शू आवशे? मैं अहीं जो लिखी है जी, पण एक्जेक्टिव हशे बिग, तो बिग नुं शू थयुं? बिगर थयुं, अने त्यारबाद शू आव्युं? धेन। ख्याल आवे छे? ज्यारे बे वस्तु के व्यक्ति विषे आपणे कम्पेरिजन तुलना करीए छीए अने बेउ सरखा नहीं होता, त्यारे आपणे वापरीशुं कम्पेरेटिव डिग्री। एटले के एक्जेक्टिव होय जे पण होय एमां, जेम के थीन, फेट, जे एक्जेक्टिव कोने कहेवाय छे? जे दर्शावे छे कोई वस्तु, कई कई प्रकारनी वस्तु छे, कया प्रकारनो व्यक्ति छे, एना विषे माहिती आपे छे, एने कहेवाय छे एनो एक्जेक्टिव। तो बिग छे शुं थयुं? बिगनुं बिगर। ख्याल आवे छे? अने त्यारबाद शुं लखाशे? धेन। तो शुं आवशे? फर्स्ट बॉक्स इज बिगर धेन सेकंड बॉक्स। ख्याल आवे छे? એ રીતે ત્યારબાદ આવે છે સુપરલેટિવ ડિગ્રી। જ્યારે આપણે બે કરતાં વધારે વસ્તુ કાં તો બે કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચે તુલના કરીએ છીએ, કમ્પેરિઝન કરીએ છીએ, ત્યારે આપણે વાપરીશું સુપરલેટિવ। પહેલો બોક્સ છે, બીજો બોક્સ છે, ત્રીજો બોક્સ છે, સૌથી મોટો બોક્સ કયો છે ત્રણમાંથી? પહેલો। તેમાં શું આવશે? ફર્સ્ટ બોક્સ ઇઝ ધ આવશે પહેલાં, ધ પછી બિગનું શું થશે? બિગેસ્ટ। ખ્યાલ આવે છે? તો અહીંયા શું આવશે? સરખા છે એટલે બિગનું બિગ જ રહેશે। જ્યારે સરખા હોય છે વ્યક્તિઓ, ત્યારે શું આવે છે? મૂળરૂપ આવે છે બિગનું બિગ। અને જ્યારે બે વસ્તુ કા વ્યક્તિ વચ્ચે તુલના કરીએ છીએ ત્યારે શું આવશે? બિગર। અને ત્યારબાદ છેલ્લે જ્યારે ત્રણ વસ્તુ હોય છે ત્યારે બિગેસ્ટ। હવે આપણે અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યું છે, એના આધારે આપણે શીખીશું। રોહન ઇઝ એઝ બ્લેન્ક એઝ મોહન। અહીંયા શું છે? એઝ છે, ખાલી જગ્યા છે, એની આગળ પછી શું છે? એઝ, એટલે કે બેઉ સરખા છે। એઝ ક્યારે આવે છે? જ્યારે બેઉ સરખા હોય છે, પોઝિટિવ ડિગ્રી। તો તેમને કાઉન્ટ્સમાં જે આપ્યો હશે એ બેઠું તમારે લખી દેવાનું રહેશે, ફેટનું ફેટ। ખ્યાલ આવે છે? એ રીતે ત્યારબાદ મોહન ઇઝ બ્લેન્ક ધેન, અહીંયા શું આવે છે? ધેન આવે છે, ધેન શામાં આવે છે? કમ્પેરેટિવમાં, તો અહીંયા શું લાગશે? એક્જેક્ટિવ પછી ઈ આર, તો ફેટનું શું થશે? ફેટર। ત્યારબાદ રોહન ઇઝ, અહીંયા શું આવે છે? ધ, ધ સામાં આવે છે સુપરલેટિવમાં, તો શું હશે? ફેટનું ફેટેસ્ટ। ખ્યાલ આવે છે? સુપરલેટિવ ડિગ્રીમાં ઈએસટી લાગે છે છેલ્લે, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર લાગે છે, અને છેલ્લાથી બીજો સ્વર હોય તો જો છેલ્લો શબ્દ, છેલ્લો અક્ષર હોય એ બેવડાઈ જાય, એટલે કે ડબલ કરી દેવાનું હોય, દેખાય છે અહીંયા? એફ એ ટી ફેટ, છેલ્લાથી બીજો સ્વર છે, તો છેલ્લાને આપણે ડબલ કરી દેવાનો છે, અને છેલ્લે ઈઆર, અહીંયા પણ ડબલ કરી દો, અને છેલ્લે ઈએસટી। ખ્યાલ આવે છે મિત્રો? તો આ રીતે તમે તુલના કરી શકો છો પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ।
पॉजिटिव में एज एज आने वच्चे जो हे मूल रूप एनु कम्पेरेटिव में खाली जगह पची धेन और ईआर लागशे और सुपरलेटिव में पहला धवा आने छेल्ले ईएसटी लागशे। आटलू तमारे याद रखू परीक्षा में कम्पेरिजन डिग्री ऑफ कम्पेरिजन तमारे पूछाई शकाय छे। ओके विद्यार्थी मित्रों तो तमारे आनी तैयारी करवानी रहेशे। फरी एक वक्त कहूँ छू एज एज होय त्यारे बेव सरखा होय त्यारे बैठू लखी देवानुं होय જ્યારે ધ્યેન આવે છે એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી કમ્પેર કરીએ છીએ આપણે બે વસ્તુ કા વ્યક્તિ અલગ અલગ હોય છે ત્યારે ધ્યેન અને છેલ્લે ઈઆર અને જ્યારે બે કરતાં વધારે વસ્તુ કા વ્યક્તિ વચ્ચે તુલના કરવી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી એટલે કે ધ અને છેલ્લે આવશે ઈએસટી। અહીંયા લખ્યું છે મોહન ઇઝ ધ ફેટેસ્ટ ઓફ ઓલ બોયઝ એટલે બધા છોકરાઓ કરતાં જાડો છે। અહીંયા બે વ્યક્તિ વિશે કમ્પેરિઝન નથી તુલના નથી બે કરતાં વધારે વ્યક્તિ છે ને ઓફ ઓલ બોયઝ એટલે કે બધા છોકરાઓ વચ્ચે રોહન છે સૌથી જાડો છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે આની તૈયારી કરવાની રહેશે।